ફરી સિરિયલ બ્લાસ્ટથી ધણધણ્યું લેબનાન. હિઝબુલ્લાના આતંકીઓના વોકી ટોકીમાં બ્લાસ્ટ થતા અત્યાર સુધી 20ના મોત થયા છે, જ્યારે 450થી વધુ લોકો ઇજાગ્રસ્ત હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. આતંકવાદી સંગઠનોને તેમની જ ભાષામાં જવાબ આપવા માટે ઇઝરાયેલે બુધવારે હિઝબુલ્લાના આતંકવાદીઓને વોકી ટોકી બ્લાસ્ટનો સ્વાદ ચખાડ્યો. અનેક સ્થળે પેજર પછી વોકી ટોકી બ્લાસ્ટ થવાના લીધે ભયનો માહોલ ફેલાયો છે. હિઝબુલ્લાના 3 લડવૈયા અને 1 બાળકના અંતિમ સંસ્કાર કરવાના હતા ત્યારે જ વોકી ટોકી બ્લાસ્ટ થયો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હિઝબુલ્લાહે આ વોકી ટોકી ડિવાઇસ લગભગ 5 મહિના પહેલા જ ખરીદ્યા હતા. આ વાયરલેસ રેડિયો સેટ હિઝબુલ્લાના આતંકવાદી ઉપયોગમાં લેતા હતા, જેનાથી બેરૂતના પરા વિસ્તારોમાં બ્લાસ્ટ થયા છે. તો આ તરફ ઇઝરાયેલના પેજર બ્લાસ્ટ પછી હિઝબુલ્લાહે હજારો રોકેટ એક સાથે છોડ્યા, જો કે ઇઝરાયેલની આર્યન ડોમ સિસ્ટમે મોટાભાગના રોકેટને તોડી પાડ્યા. ઇઝરાયેલે આ ઘટના પછી વધેલી તંગદિલીના પગલે તેના 20,000થી વધારે જવાનોને લેબનાનની સરહદે ગોઠવ્યા અને તેમને ગમે ત્યારે હુમલો કરવાની સ્થિતિમાં તૈયાર રહેવાના પણ આદેશ આપ્યા છે.